મસ્ત કોણો છે જો પાણીપુરી બનાવવા હોય ને એટલો કુદીનો થઈ ગયો છે. ચાલો જમવા, ઘરના ગલકાનું શાક બનાવ્યું છે. અંકલ સેન્સ પીઝા છે ને એમાં આપણે નિશાસ પીઝા બનાવશું. ગાર્લિક બ્રેડ એ બની ગઈ. આજનું વાતાવરણ, વરસાદ આવ્યો હમણાં જ, જે આ પક્ષી છે ને બહુ મસ્ત બોલે, વયું ગયું આય મસ્ત બોલે. હજી વરસાદ આવશે એવું વાતાવરણ છે જ. કાલે સારું અરીઠા ભલ્લી તા કા પક્ષી છે. જો આ ગલકું મોટું થઈ ગયું છે, બે ગલકાનું આજે આપણે શાક બનાવશું. મસ્ત થયા છે. પછી આનીથી થોડાક મોટા થાય ને તો જાળીવાળા થઈ જાય, પછી ન બને એટલે આજે આપણે બનાવી જ નાખશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં મજામાં જશો. તો આજે જો વરસાદનું વાતાવરણ છે ને, આજ તો માં છે ને સવારમાં વરસાદ આવ્યો હતો. તમારા બધાને ત્યાં આવ્યો હતો કે નહીં કહેજો કમેન્ટમાં. સવારમાં વરસાદ આવ્યો ને એટલે અત્યારે જોરદાર ગરમી છે ને, હજી આવશે એવું લાગે. જો બુલબુલ બોલે છે મસ્ત. આમને છે કાલે એક્ઝામ કોમ્પ્યુટરની. કેમ છરી લઈને આવી? જો ગળકા સરસ થઈ ગયા છે તો તોડી લઉં અને ગળકાનું શાક કરી દઈએ છે. હજી જોવું પડશે, એકાદું કદાચ બહાર હોય તો હમણાં જોઈ લઈ. ચાલો ગળકા આપણે તોડી લઈએ, તો પાછા ગળકા થઈ ગયા છે. ઈટા થઈ જશે ને તો શાક નો સારું થાય. ઉભી તું ના તોડતી, છરી વાગી જાય, હું તોડી દઉં રે. મસ્ત કોણો છે આ? એકાદ દિવસ જ હજી રે ને તો પાછું શાક બનાવવા એવું ન રે. આ છે ને એક જ દિવસમાં બહુ વધી જાય. એમ કીધું બીજું તોડી લો. અને ક્યાંક કહો ને બે ગલકાનું શાક કરું અને બીજું કાંઈક બનાવીશ, કેમ કે આ તો ગલકાનું શાક તો આટલું જ થઈ જાય. પણ મને બહુ જ ભાવે છે એટલે ગલકાનું શાક કરશું, બીજું કરી નાખશું કાંઈક સાઈડમાં. મમ્મી ગલકામાં સેવ હો? સેવવાળું કરશું. જો પાણીપુરી બનાવવા હોય ને એટલો કુદીનો થઈ ગયો છે. બનાવશો આપણે એક દિવસ દહીં પૂરી ને પાણીપુરી બે બનાવવાની છે. તો રસોઈમાં તો જો આ ગલકા બનાવવાના છે બે, આ જેનીના હાથમાં ગલકા આવી ગયા ને તો જો આ એને કટિંગ કરી નાખ્યું આગળના ભાગને બધી. અને થોડો ગુવાર બનાવવાનો છે, મૂળો લીધો છે અને આ લીધી છે મકાઈ. મકાઈ એટલા માટે લીધી છે કે સાંજે પીઝા બનાવવાનો પ્રોગ્રામ છે આપણે, અને મકાઈ ને બધું નાખે તો કેપ્સિકમ ને હું. અને આ વરસાદ અંધારો છે, હમણાં થોડો થોડો ચાલુ થઈ ગયો તો પાછો બંધ થઈ ગયો. તો હાલો અત્યારે તો આ રેસીપી કંઈ આપણે શેર નહીં કરીએ, કારણ કે સાંજે આપણે કંઈક નવીન બનાવશું, એ રેસીપી શેર કરશું. ચાલો જમવા, ઘરના ગલકાનું શાક બનાવ્યું છે. સેવ નથી નાખી આજે, ગોરું એમ નામ. અને ગુવાર બટેટાનું શાક રસ્સાવાળું, રોટલી છે, ડુંગળી અને છાશ. ચલો હવે તો બેસી ગયા છે ને એને પપ્પા આવે છે. સાંજ થઈ ગઈ છે અને વાતાવરણ જો હજી એવું એવું છે, વાદળ થયું, વરસાદ આવે ને એવું. બપોર થોડીક વાર આવ્યો વરસાદ, થોડાક છાંટા પડ્યા, કપડાં સુકાતા તો મેં લેવું પડશે, પણ કાંઈ એવો બધો ન આવ્યો તો રહેવા દીધા. અને અત્યારે હવે કરું છું રસોઈની તૈયારી. આજે થોડુંક વહેલી શરૂઆત કરવી પડશે, કેમ કે આજે પીઝા બનાવવા છે. અને પીઝાનો આપણે જે રોટલો એ ઘરે જ બનાવવાનો છે મેંદાના લોટમાંથી. તો પીઝાનો બનાવવા માટે કઈ રીતે બનાવવાને શું શું નાખવાનું ને એ બધું હું રેસીપી તમને શેર કરીશ. પહેલાં એક વખત કરેલી છે પણ આજે ફરીથી કરીશ કે કઈ રીતે પરફેક્ટ એકદમ સોફ્ટ બ્રેડ બને પીઝાની. તો હાલો થોડી ઘણી તૈયારી કરી મૂકી છે મેં આ બધી, બસ ખાલી શરૂઆત કરવાની છે. ચીઝ બટર એ બધું મેં છે ને પહેલેથી ફ્રીઝરમાંથી કાઢીને રાખી દીધું હતું. અહીંયા એટલે સોફ્ટ થઈ જાય, થોડુંક કડક હોય નહીંતર બરફમાં હોય એટલે.
આ મેંદાનો લોટ લીધો છે, આપણે થોડાક વધારે બનાવવાના છે, 5-6 પીઝા, એટલે 500-600 ગ્રામ જેટલો લોટ આપણે યુઝ કરીશું. અને ડ્રાય ઈસ્ટ છે. સૌથી પહેલાં આપણે મોટા બાઉલમાં છે ને 1 વાટકા જેટલું હલકું ગરમ પાણી લીધું છે. આપણે મારે વધારે બનાવવાના છે એટલે પાણી વધારે લીધું છે. 2 ચમચી ખાંડ અને 1/2 ચમચી જેટલો મેંદો. આપણે એકદમ જે બહાર પીઝા મળે છે ને એવા જ કરવા હોય ને તો આ રીતે કરવાનું. થોડોક મેંદો નાખવાનો. આને પહેલાં આપણે સરસ મિક્સ કરી લઈએ ખાંડ અને મેંદાને. ખાંડ છે ને થોડીક ઓગાળી નાખવાની અને મેંદો મિક્સ થઈ જવો જોઈએ. બસ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આ 2 ચમચી જેટલી મેં ડ્રાય ઈસ્ટ લીધી છે. મારે વધારે બનાવવાના છે એટલે મેં વધારે નાખી છે, નહીતર 1 ચમચી નાખો તો થઈ જાય. હવે આને આપણે મિક્સ કરવાની છે. આ ઈસ્ટ એક્ટિવ થાય પછી જ આપણે લોટ બાંધવાનો છે. આને છે ને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. અને 10-1 મિનિટ આપણે ઢાંકી અને રાખી દેવાનું છે એટલે તૈયાર થઈ જશે. આ ફૂલી અને એકદમ ઉપર આવી જશે પછી જ આપણે પીઝાનો લોટ બાંધી શકીએ. બસ હવે આને આ રીતે રાખી દેવાનું છે ઢાંકી અને 10 મિનિટ પછી ચેક કરીએ. 10 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ હવે ઈસ્ટ એક્ટિવ થઈ કે નહીં. થઈ ગઈ, એકદમ સરસ ફૂલી ગઈ છે. જો આ રીતે ફૂલી જાય તો જ આમાં મેંદો મિક્સ કરવાનો, નહીતર જો ઈસ્ટ એક્ટિવ ના થઈ હોય ને તો એના પીઝા ના બનાવાય, કેમ કે એ રોટલો ફૂલે નહીં. તો બસ હવે આમાં મેંદો મિક્સ કરીશું. અમે 500 ગ્રામ જેટલો મેંદો લીધો છે. મારે છે ને 5-6 પીઝા બનાવવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આને મિક્સ કરવાનું છે. પહેલાં થોડુંક આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. થોડું થોડું મિક્સ થઈ જાય પછી હાથેથી મિક્સ કરીશું, એટલે હાથમાં ચોટે નહીં. અને એકદમ ઢીલો લોટ બાંધવાનો છે. આસાનીથી પીઝાનો રોટલો હાથેથી આપણે બનાવી શકીએ ને એ રીતે. હવે આને આપણે હાથેથી મિક્સ કરીશું અને પાણીની જો જરૂર લાગશે તો એડ કરીશું. જરૂર પડશે તો જ, કઠણ લાગશે તો એડ કરવાનું છે. આમ તો જરૂર તો નહીં લાગે એમ લાગે છે. લોટ આપણે સરસ ભેગો કરી લીધો છે. હવે આને આપણે થોડોક તેલવાળો કરી અને સરસ મથળી લઈશું. 1 ચમચી જેટલું તેલ નાખશું. હવે આને આ રીતે કરવાનું છે, નીચેની સાઈડ ભેગો કરવાનો. આને છે ને એક મોટા વાસણમાં લઈ લઈશ, કેમ કે આ ફૂલશે ને એટલે આનો ડબલ થશે તો આમાં નહીં સમય, એટલે મોટા વાસણમાં લઈ લઉં. લોટને મોટા વાસણમાં લઈ લીધો છે. હવે થોડુંક તેલ લગાવી દઈએ. બસ આ તેલ લગાવી દીધું અને આને ઢાંકી અને 1 કલાક સુધી આને રાખી દેવાનો છે, પછી આના પીઝા થશે. તો પીઝાના રોટલા માટેની તો આપણે તૈયારી કરી લીધી. હવે વેજીટેબલ્સ આપણે કાપી લઈએ. જો અહીંયા બધું તૈયાર કરીને મૂકું જ છે. ટમેટા, લાલ મરચાં છે, કેપ્સિકમ છે, ડુંગળી છે અને મકાઈ, એટલું આપણે એમાં એડ કરવાનું છે. તો બધું સરસ સમારી લો. તો પીઝાના ટોપિંગ માટે આપણે બધી તૈયારી કરી લીધી છે. કેપ્સિકમ 2 જાતના કાપ્યા છે, એક આ ચોરસ અને એક લાંબી સ્લાઈસ, રેડ ચીલી, ગ્રીન ચીલી, ઓનિયન, પછી ટમેટામાં આવી ગોળ સ્લાઈસ કરી છે, આ રીતની પહેરી છે, મકાઈ છે અને ચીઝ. અને આમાં લોટમાં કેવો હાથ આવ્યો જો આપણે જોઈએ. એટલે મોટા ઢાંકણાની જરૂર પડી. તમે આ ઢાહી ઘણો બધો સરસ ફૂલી ગયો છે, જો 3 ગણો થઈ ગયો છે હતો ને એના કરતાં. તો ચલો ફટાફટ પીઝા બનાવવાની તૈયારી કરી દઈએ. આપણી પાસે કાંઈ ઓવન તો છે નહીં,
આમાં બનાવવાનો. જો બે તપેલા છે ને મેં મૂકી દીધા છે ગરમ થવા. આ મોટા તપેલામાં છે ને મારે મોટી સાઈઝ બનાવવાનો છે, આવડો મોટો. એટલે મેં જોઈ લીધું પહેલાં આની અંદર આવે છે કે નહીં. આપણે પહેલાં એક મોટો પીઝા બનાવીને મોટા તપેલામાં રાખી દઈએ, એકમાં નાનો. પહેલાં તો હજી આ લોટને સરખો કરવાનો છે. લોટ ઉપર થોડુંક તેલ નાખી દઈએ એટલે હાથમાં ના ચોટે. અને હવે આને આપણે મસળવાનો છે એકદમ સરસ રીતે. પેલા તો આમાં જેટલી એર હોય ને બધી કાઢી નાખી. જો એકદમ સરસ ફૂલી ગયો છે. અને આ રીતે જ મસળવાનો હોય, આ રીતે લાંબો કરવાનો, પછી ભેગો કરી દેવાનો, એકદમ સોફ્ટ કરી નાખવાનો. હજુ એકદમ સરસ સોફ્ટ લોટ થઈ ગયો છે. હાથેથી પણ આપણે પીઝાને વણી શકીએ, એ રીતે વેલણની જરૂર ના પડે. આ રીતનો થવો જોઈએ. હવે આપણે જેટલી સાઈઝનો પીઝા કરવો છે ને એટલી સાઈઝનો આમાં કટ કરી લઈશું. ફરીથી જ કટ કરવાનો એટલે સારી રીતે થાય. હજી થોડો લઈ લીધો, મોટો કરવો છે આપણે પીઝા. અને પેલા એકદમ સરસ રીતે આ રીતે ગોળ બનાવી લઈશું. ખેંચી અને આને આ રીતે નીચેની સાઈડ જવા દેવાનું. બાકીનો લોટ છે ઢાંકી દેવાનો છે એટલે સુકાઈ ના જાય. તો જે ઢાંકણમાં આપણે બનાવવાનો છે ને એ જ મેં લઈ લીધો છે. એની નીચે છે ને આપણે થોડોક મેંદો છાંટી દઈ ચોટે નહીં એટલા માટે. ટોપિંગ કર્યું સ્લાઇસ વાળું, અને માર્ગરેટા મુકાઈ ગયો, ઓલો મુકાઈ ગયો, બે થોડીક જ વારમાં થઈ જશે. હજી એક ગાર્લિક બ્રેડ એ કરવી છે. આ એક ગાર્લિક બ્રેડ પણ તૈયાર કરીને રાખી છે. આમાં પીઝા થઈ જાય ને એટલે તરત મૂકી દઉં. આ પીઝા તૈયાર છે અને આ ગાર્લિક બ્રેડ. જો આમાં ખોલીને તમને બતાવું, ચીઝ મેલ્ટ થઈ ગયો છે અને થઈ જ ગયો છે. આને બહાર કાઢી લેવા. પીઝા તૈયાર થઈ ગયા છે, એક આ ટોપિંગવાળો અને એક આ માર્ગરીટા, બે તૈયાર થઈ ગયા છે. હાલો કટિંગ કરો. પીઝા કટિંગ છે ને એમને જ કરે. હાલો 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 ને હવે આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈએ થોડાક. ગામને તો ઉભા નથી આ
પીઝા નું કટિંગ કરવા, મારે જ કરવું પડ્યું. જેને આપી દે પેલા સોસ ખાવો હોય તો લઈ આવજે અંદરથી. હું હવે માર્ગરેટા ખાઈશ. પેલા એક પૂરો કર પછી જ હાલ. એ તો વાર લાગશે બનતા. નહીં ઠંડા થઈ જાય. હાલો હાલો પીઝાનો રોટલો કેવો બન્યો? સાઈડમાંથી બતાવતો. સાઈડમાંથી એકદમ પોચું લાગે. એડું નો એમ સોફ્ટ બન્યો છે, જાળી વાળો. જો હાલે ઠંડો થઈ જાય. સાહેબ તમને કટિંગ કર્યું હોય, એમને માટે કટિંગ કર્યું હોય. નાના નાના પીસ હાલો ચાખો જલ્દી, એટલે ખબર પડે બધાને એ કેવા બન્યા છે. ઓવન વગર કેવા પીઝા થાય. અને મેઈન વસ્તુ તો બાકી રહી ગઈ. આપણે એક નવી બ્રાન્ડ બનાવવી પડશે. ઓવન વગરના પીઝા. બોલો બોલો. કિરીટ્સ પીઝા એમ. અંકલ સેન્સ પીઝા છે ને, એમાં આપણે નિશાસ પીઝા બનાવશું. સારા બીના જોરદાર. હાલો કેવિન, હવે તાર પપ્પા બેઠા. એ કે બધા ની હારે જ નહીં, બધા એક સાથે ન બને. કાંઈ ઓવન નથી, ફટાફટ બને. રોટલો સરસ થયો ને એનો, સોફ્ટ. કેવિન શું કહે છે પીઝા વિશે? આપણા ડોમિનોઝમાંથી લાવતા હોય ને ખાતા ને એવો જ લાગે છે. મજા આવી ગઈ, આમ ખુશી થઈ ગઈ ખાઈને. એ કે બહારથી લાવ્યા હોય ને એવો જ લાગે. રોટલો સરસ થયો આજે. હા મસ્ત બન્યો, એકદમ નીચેથી એવો સરસ થયો છે. ઓવન વગર જ પણ આમ જોરદાર બન્યો. આમને મને કહે કે ઓવન લઈ દેવું તો ને, પણ હજી હમણાં નથી લેવું, પછી લઈશું હે ને. ગાર્લિક બ્રેડ એ બની ગઈ, બીજો પીઝા એ બની ગયો. વચ્ચે બ્રેક આવ્યો હતો ને, હાલો ખાવા માંડો. કટિંગ કરવાના સ્પેશિયલ જો એમનું મોટું થાય. એમાં ચીઝ ભર્યો છે અંદર, ખાલી ચીઝનું સ્ટફિંગ કર્યું છે. બસ હવે ઢાંકણું કપાઈ જાય નહીં હારે હારે. જમીને ફ્રી થઈ ગયા અને સૂઈ ગયા. જો ત્યાં સુવાની તૈયારી કરવા માંડ્યા. કેવિન ગયો છે આજે એના ફ્રેન્ડ સાથે બેડમિન્ટન રમવા. હવે આજથી એમ ટ્યુશન ચાલુ થઈ ગયું. પહેલો દિવસ હતો આજે, આજથી પાછો રમવા ગયો છે. સારું ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.